સુરત પોલીસ કમિશનર કચેરીએ મળેલીસમી શહેર રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં ટ્રાફિકના નિયમોમાં કડક વાહન ચલાવતી વખતે મોબાઈલ સસ્પેન્ડ કરાશે સુરતમાં પોલીસ કમિશનર અજય કુમાર તોમરની અધ્યક્ષતા હેઠળ આડત્રીસમી શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાઈ હતી જેમાં શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી બને લોકો અને વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરે તથા નિયમ ભંગ કરનાર વાહન ચાલકો સામે સખ્ત કાર્યવાહી કરવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી બેઠકમાં પોલીસ કમિશનરના વડપણ હેઠળ લેવાયેલા નિર્ણય અનુસાર હવે રોંગ ડ્રાઇવિંગ અને વાહન ચલાવતી વખતે મોબાઈલમાં વાત કરનારા વાહન ચાલકનું લાયસન્સ સસ્પેન્ડ થશે વધુ જેટલે ડ્રાઇવિંગ તેમજ રિપીટ ઇ મેમો મેળવનારું પણ ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરાશે ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે સખ્ત કાર્યવાહીથી અકસ્માતો અને ટ્રાફિક સમસ્યા નિવારી શકાશે એમ પોલીસ કમિશનર તોમરે કહ્યું હતું વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું કે સુરત શહેરમાં ગત વર્ષ દરમિયાન નોંધાયેલા ગંભીર અકસ્માતોમાં બસો બ્યાસી અને આ વર્ષે એકસો એકતાલીસ વાહન ચાલકોએ જીવ પણ ગુમાવ્યો છે ગત વર્ષની સરખામણીએ ગંભીર અકસ્માતોમાં ચાલીસ ટકા ઘટાડો નોંધાયો છે લોકડાઉનમાં વાહન વ્યવહાર ન હોવાથી અકસ્માતોનું અને ફેટાલ એક્સિડેન્ટનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે પોલીસ કમિશનરે આવનારા નવા વર્ષ બે હજાર એકવીસમાં નવા જોમ અને ઉત્સાહ સાથે કાર્યયોજન આયોજન કરી શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણમાં સુધાર અને બદલાવ જોવા મળે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી સુરત શહેરની વસ્તી લગભગ સિત્તેર લાખ ઉપરની છે અને આમાં પાંત્રીસ લાખથી વધારે વાહનો લગભગ આજની તારીખમાં છે ટ્રાફિક આ બધાને નડે છે ટ્રાફિકના નિયમોનું ભંગ આ બધા નાગરિકોને હેરાન કરતા હોય છે પોલીસ દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે છતાંય એવું ધ્યાને આવ્યું છે કે કેટલાક લોકો રોંગ સાઈડ ગાડી ચલાવતા હોય છે સાથે સાથે ચાલુ વાહનમાં ટુ વ્હીલર ઉપર ફોન ઉપર વાત કરતા જાય છે ફોર વ્હીલર ચલાવતી વખતે મોબાઈલ ફોન ઉપર વાત કરતા હોય છે આના માટે ઈ ચલણ આપવામાં આવે છે અને આ પ્રકારના ઈ ચલણ કોઈ વ્યક્તિને કોઈ નાગરિકને બીજી વખત આપવામાં આવશે તો એના લાઇસન્સ સસ્પેન્ડ કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે રોડ સેફ્ટી કાઉન્સિલની મીટિંગ હતી જેના અધ્યક્ષ તરીકે મેં આમાં ભાગ લીધો અને આ નિર્ણય કર્યો કે હવેથી રોંગ સાઈડ વાહન હાંકવું ચાલુ ગાડીમાં ફોન ઉપર વાત કરવું એને ગંભીર ગણીને લાઇસન્સ સસ્પેન્ડ કરાવવાની તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવશે આ બાબતે આર શ્રી સાથે પણ વિગતવાર ચર્ચા થઈ ગઈ છે અને આ કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવી રહી છે નિયમોને સરકારક બનાવશે તો મને વધુમાં જણાવ્યું હતું કે ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં વધુ ટ્રાફિક રેગ્યુલેશન જરૂરિયાત હોવાથી ટ્રાફિક કામગીરી સઘન બનાવશે અઝર કુરેશી